नमस्कार, BSM 5 गुजराती पेपर CC 509 वड़ावी मा आवे एना कवि छे उष्णज। वड़ावी मा आवे मा आपणे एकम 3 मा काव्यनु रसदर्शन के काव्यनु समीक्षा करी रह्या छे। आपणे अहींया एक नवो काव्य आजे जोईए, विश्वजननी स्वरूप। विश्व जननी स्वरूप। हवे आ काव्य जे विश्व जननी स्वरूप काव्य जे छे, ए काव्य कवि उष्णज 1965 मां लखायेलो आ काव्य छे। अने शिखरेणी छंद मां कवि उष्णजे शिखरेणी छंद मां लखेलो आ काव्य छे। कवि उष्णज प्रणय प्रकृति नी साथे साथे कुटुंब जीवन ना काव्य पण लख्या छे। कुटुंब जीवन नो विषय लईने पण काव्य लख्या छे। ने वड़ावी मां आवी, वड़ावी मां आव्या ए जे बे काव्य छे। अने हवे विश्वजननी स्वरूप, विश्वजननी स्वरूप काव्य मां कवि जारे बाने वड़ावी ने आवे छे, अंतिम विदाय आपीने जारे आवे छे, अने ए अंतिम विदाय आपीने आव्या पछी ए घरमां जारे प्रवेश करे छे त्यारे घरमां जे खाली को लागे छे, खाली खाली घर लागे छे, बानी हयाती नथी, ए जे खाली को लागे छे एनुं कवि अहींया उष्णजे सुंदर वर्णन निरूपण कर्युं छे। जोईए आपणे काव्य अहींया। विश्व जननी स्वरूप काव्य आपणे जोईए। वड़ावीमां आवो घर मही प्रवेशु निर्खूटो, नवाईना खाली कशुं ज घरमां ओस भरता। એટલે કે બાને જ્યારે વડાવીને આવું છું અને ત્યારે વડાવી બા આવું ઘર અહીં ઘરમાં હું પ્રવેશ કરું છું ત્યારે નિર્ખૂતો એટલે કે જોઉં ત્યાર ઘરમાં જોઉં તો નવાઈ ખાલી કશું જ ઘરમાં કોષ ભરતા, ખાલી ઘરમાં કશું જ નથી। કવિ વિદાય આપીને ઘરમાં આવે છે તો એમને નવાઈ લાગે છે, થાય છે કે ઘરમાં કંઈ ખાલી જણાતું, ઘરમાં કંઈ છે ને ખાલી જણાય છે। જનની રૂપ સાંભળતા બધી વ્યાપેલી આ જનની જે યાદ છે એ એને સાંભળે છે, બધે છે વ્યાપેલી જનની રૂપ શૂન્ય ન સ્થિતિ, પથારીમાં જોઈ હતી મૂરત જે વ્યક્તિ રૂપે। એટલે કે બધે જ વ્યાપેલી આ જનનીનું રૂપ છે, બધે જ વ્યાપેલું છે, પણ શૂન્ય ન સ્થિતિ, શૂન્યની ન સ્થિતિ છે ત્યાં, પથારીમાં જોઈ હતી મૂરત જે વ્યક્તિ રૂપે તે। એટલે કે બાને જ્યારે પથારીમાં વ્યક્તિ રૂપે જોવે છે તે હવે એ જોવા નથી મળતું। હવે હવે થઈ વિભૂતિ સ્વરૂપ વિકસંતી ચિત્ત બને, એટલે કે હવે એ વિભૂતિ સ્વરૂપે ચિત્તવન સ્વરૂપે હવે એ થઈ ગઈ છે, હવે એ ક્યારેય જોવા મળવાની નથી। કરુણા વાત્સલ્ય સભર નરી એ વિશ્વ જનની, એટલે કે એનામાં જે કરુણા અને વાત્સલ્ય જે જોવા મળતું હતું તે હવે નહીં જોવા મળે। પરંતુ રેખાઓ પરિચિત મને એ મુખ તણી, ચહી જેને માતા કહી મમત્વ ભજી હતી। એટલે કે એનામાં જે પરંતુ રેખાઓ જે પરિચિત છે, પરિચિત જે રેખાઓ છે મુખ તણી એને હવે ચહી જેને માતા કહી મમત્વ, જેની માતા કહીને મમત્વ જે ભજી છે એ હવે જોવા મળવાને નથી, એનો જે પ્રેમ છે એ હવે કવિને મળવાનો નથી। અરે એને આમાં વિદ્ય રૂપમાં લવ પ્રિંછી, તને હંમેશા વતન ઘર ઘંટો ભયમાં, એટલે કે હવે એને માતા વતનથી ભીંજાતી અને એનો ભંટોળ જે છે વચ્ચે વંટોળ વચ્ચે ભીંજાતી બિંદોમાં જોવા મળતી હવે નથી। ભીંજાતી બિંદોમાં ટગુમગુ થતી દીવડી સમી, એટલે કે હવે જે ભીંજાતી બિંદોમાં ટગુમગુ જેમ દીવડી થાય છે એ રીતે હવે એ દીવડી સમાન હતી એ હવે હવે એ જોવા મળવાની નથી। અને સંધ્યાકાળે તુલસી કણી ડોલે ધૂત તણા,
दिवा रूपे श्री प्रसाद प्रसारती प्रभात और निधि कवि संध्या प्राणी जारे तुलसी ने आगर दिवा रूपे जे जुवे छे ए हवे ए प्रसारती जोई हती संध्या प्राणी दिवा करे छे बा अने ए जे जुवे छे ए हवे ए प्रसारती आवती जती ए हवे ए जोवा मळती नथी ए जोवा मळवानी नथी पिता पूजा पे पमरती नदी धूप सड़ी तो એટલે કે જ્યારે કવિને જે પિતા જે છે એ પૂજા કરે છે અને એ પૂજાની સુવાસમાં એ પૂજાની સુવાસમાં એ ધૂપ સળી બનીને એટલે કે અગરબત્તી બનીને એ અગરબત્તીની જેવી દેખાય છે જણાય છે આમ કવિને વિશ્વ જનની સ્વરૂપ એટલે કે જે માં જે છે એ જે બા જે છે એ મરી ગયા પછી અંતિમ વિદાય આપ્યા પછી કવિ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એને જે અનુભવ થાય છે એ અદ્ભુત અનુભવ થાય છે કારણ કે બા જે પથારીમાં પડેલી છે જે પથારી છે એ હવે એને એક વ્યક્તિ પથારીમાં છે એ વિભૂતિ સમાન છે હવે ચિંતમન છે હવે એ હયાત નથી આ કવિ સુંદર રીતે અહીંયા કુટુંબ જીવનનું જે કાવ્ય છે અહીંયા એમાં સુંદર રીતે બા વિશે નિરૂપણ કર્યું છે ધન્યવાદ.